જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં પોષ માસમાં શુકલ પક્ષમાં આવતી પુત્રદા એકાદશીના વ્રતનું મહાત્મ્ય વ્રતની વિધિ અને કથાવાર્તા સાંભળીશું આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ વ્રત કરવાથી ઉત્તમ કોટીના સંતાનની પ્રાપ્તિ થાય છે જે સંતાનો આજ્ઞાકારી સંતાનો બને છે આ વ્રતના પ્રભાવથી સંતાનની રક્ષા પણ થાય છે જે દંપતિને સંતાન ન હોય કે પછી જે સ્ત્રીઓને વારંવાર ગર્ભપાત થઈ જાય તેમણે પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ વ્રત કરનારે દશમના દિવસે એક સમય સાત્વિક ભોજન લેવું પ્રાતઃકાળ સૂર્યોદયથી પૂર્વ ઊઠી સ્નાન કરી અને પુત્રદા એકાદશી વ્રતનો સંકલ્પ કરવો સવારે વહેલા ઊઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ઘરના પૂજા સ્થાનની સાફ સફાઈ કરી લાકડાના બાજોટ પર પીળું વસ્ત્ર પાથરી તેના પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરી તેની પૂજા કરવી પૂજામાં ગંગાજળ તુલસીદળ તલ ફૂલ અને પંચામૃતનો પ્રયોગ કરવો પુત્રદા એકાદશી વ્રતની કથાનું શ્રવણ કે પઠન અવશ્ય કરવું પુત્રદા એકાદશીના દિવસે ઉપવાસ કરવો તેમજ સંતાન સુખની પ્રાપ્તિ માટે દંપતીએ સંયુક્ત રૂપે આ વ્રત કરવું પ્રાતઃકાળે પતિ પત્ની બંનેએ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવી સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો મંત્રના જાપ બાદ પતિ પત્નીએ પ્રસાદ લેવો તેમજ ગરીબ બાળકોને ભોજન કરાવવું અને યથાશક્તિ દક્ષિણા આપવી તો આ હતું વ્રતનું મહાત્મ અને વ્રતની વિધિ હવે સાંભળીશું વ્રતની કથા ભદ્રાવતી નગરમાં રાજા સુકેતુનું રાજ્ય હતું તેમની પત્નીનું નામ શૈવા હતું સંતાન ન હોવાના કારણે બંને પતિ પત્ની દુઃખી રહેતા હતા એક દિવસ રાજા અને રાણી મંત્રીને રાજપાઠ સોંપી વનમાં ચાલ્યા ગયા વનમાં ભટકતા એક દિવસે તેમને વેદ પાઠના સ્વર સંભળાયા અને તેઓએ તે દિશામાં વધતા ગયા ત્યાં પહોંચવા પર તેમણે જોયું કે એક ઋષિ વૈદિક મંત્રથી યજ્ઞ કરી રહ્યા હતા રાજા રાણીએ એ ઋષિને પ્રણામ કર્યો રાજા રાણીને દુઃખી જોઈ ઋષિઓએ જાણી લીધું કે આ દંપતીના દુઃખીનું કારણ તેમનું સંતાનહીન હોવું જોઈએ ઋષિઓએ તેમને પુત્રદા એકાદશીના વ્રતનું મહાત્મા સમજાવ્યું વ્રતની વિધિ સમજાવી અને આશીર્વાદ આપ્યા ઋષિઓના આશીર્વાદ મેળવી બંને પતિ પત્નીએ પોષ પુત્રદા એકાદશીનું વ્રત વિધિ વિધાનથી કર્યું અને વ્રતના પ્રભાવથી તેમને સંતાનની પ્રાપ્તિ થઈ આમ પુત્રદા એકાદશીનું વ્રત ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરાવનાર છે આ વ્રત કરનારને સંતાન સુખ મળે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે મન વાંછિત ફળ આપનાર ભગવાન વિષ્ણુની જય